પાંચમા વિષય આસપાસ જેમાં આપણે પાઠ 20મો પાઠનું નામ છે જંગલો કોના એમ કે જંગલો છે તો એ કોના છે કોની સંપત્તિ છે એ પૂછે છે તો આપણે આ પાઠમાં આપણે સૂર્યમણી નામનું એક છોકરીનું પાત્ર છે એના વિશે આપણે જોઈ લીધું છે આગળ પણ ઘણા પ્રશ્ન છે આપણે ખાલી જગ્યા જોડતા જોઈ લીધા છે તો જે કંઈ બીજા મોટા પ્રશ્ન છે મેં તમને અહીંયા લખાવ્યા છે તમને એક્ઝામમાં પૂછી શકાય છે એટલે તમે ખાસ નોટ ડાઉન કરી લેજો અને તમારી પાઠ્યપુસ્તકમાં પણ લખી લેજો બરાબર તો એમાં પહેલો પ્રશ્ન છે કે બાળકો સૂર્યમણી સાથે જંગલમાં જઈને શું કરતા હતા તો મેં તમને પાઠ શીખવ્યો ત્યારે કીધું હતું કે જે સૂર્યમણી છે એ પોતે જંગલો સાથે ખૂબ જ ગાઢ રીતે જોડાયેલી હતી એને જંગલો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો અને તે વૃક્ષોને પણ પોતાના મિત્ર અને સ્નેહી જેમ માનતી હતી તે વૃક્ષો સાથે વાતચીત પણ કરતી હતી અને તેની ભાષા પણ તે સમજતી હતી તેથી તેને વૃક્ષ પ્રત્યે વધુ પડતો લગાવ હતો તો તે પોતાનો લગાવ હતો એવો છે લગાવ ત્યાંના ગામના લોકોને અથવા તો ત્યાંના છોકરાઓને વૃક્ષ પ્રત્યે એને ગૌરવ અનુભવાય એને માન છોકરાઓ છે વૃક્ષને માન આપતા થાય છોકરાઓને વૃક્ષ અને જંગલોની મહત્વ કેટલું છે અને શું એના ફાયદાઓ છે બધું એને સમજાવતી અને જ્યારે રવિવારે રજા હતી ત્યારે તેઓ બધા છોકરાઓને જંગલમાં લઈને જતી હતી તમે તમારા પાઠ્યપુસ્તકમાં તમે જોજો તો તમને ચિત્રમાં પણ તમને જોવા મળશે તો બાળકો સૂર્યમણી સાથે જંગલમાં જઈને શું કરતા હતા તો બાળકો સૂર્યમણી સાથે જંગલમાં જઈને કૂદતા હતા દોડતા હતા વૃક્ષો પર ચડતા અને કુદુક ભાષાના ગીતો ગાતા હતા બરાબર જંગલમાં જયારે એ આવે છે ત્યારે ત્યાં બધા છોકરાઓ છે એ એકદમ આનંદ આવી જાય છે અને રમ દોડતા અને રમતા અને કૂદતા મારતા હતા અને એની ભાષા કઈ છે મિઝોરમ આજે વિષ્ણુ છે ક્યાં આવ્યું છે તો કે મિઝોરમમાં આવ્યું છે એની ભાષા કઈ છે તો કે કુદુક ભાષા છે તો કે કુદુક ભાષામાં ગીતો ગાતા હતા અને નીચે પડેલા ફૂલો અને પાંદડાના હાર બનાવવા પ્રેરણા કરતા હતા તો જો તમને આની પહેલાના ફોર્મે પ્રશ્નમાં સમજાવ્યું હતું કે નીચે પડેલા પાંદડાની થાળી બનાવતા હતા એ પાંદડા ક્યારે તોડતા નહીં પણ જે નીચે પડી ગયેલા હોય એ જ પાંદડાની થાળી બનાવતા અને સેમ રીતે આજ આ પ્રશ્નમાં પણ આપેલું છે કે નીચે પડેલા ફૂલો તોડતા નહીં પણ નીચે પડેલા ફૂલો અને પાંદડાના હાર બનાવી ભેગા કરતા હતા તેઓ જંગલી ફળોની મજા માણતા અને જેમના અવાજની નકલો કરી શકે તેવા પક્ષીઓ શોધતા હતા જંગલી ફળોની મજા માણતા એટલે જંગલમાં થતા ફળો હોય છે એની મજા માણતા અમુક ફળો હોય છે જે ખાવાથી અમુક જે ફળોની અમુક ઔષધિઓ બનતી હોય છે અમુક અમુક વસ્તુઓ ક્યારેક કોઈ વસ્તુ વાગી જાય છે તો એના પર લગાવવામાં આવે છે અથવા તો કઈ ઔષધિઓ ગમે તે બનાવવામાં આવે છે અને જંગલી ફળોની મજા માણતા અને જેમના અવાજની નકલ કરી શકે તેવા પક્ષીઓ શોધતા હતા તો જંગલ હોય એટલે ત્યાં પક્ષીઓ પણ હોય છે અને સાથે એની અવાજ આવે એટલે તરત એ લોકો એની નકલ કરતા હતા તો એમાં બીજો પ્રશ્ન છે કે સૂર્યમણીનું જીવન કેવી રીતે બદલાયું તો પહેલો પ્રશ્ન હતો કે બાળકો સૂર્યમણી સાથે જંગલમાં જઈને શું કરતા હતા બીજો પ્રશ્ન છે કે સૂર્યમણીનું જીવન કેવી રીતે બદલાયું તો સૂર્યમણીનું જીવન કેવી રીતે બદલાયું તો કે સૂર્યમણી મણિયા કાકાની પ્રેરણાથી શાળામાં અને પછી કોલેજમાં જઈ સારું શિક્ષણ મેળવી શકે આમ સૂર્યમણીના સારા ભણતરને લીધે તેનું જીવન બદલાયું બરાબર હવે સૂર્યમણીનું જીવન કેવી રીતે બદલાયું સૂર્યમણી છે એ પોતે જંગલમાં રહેતી હતી જંગલની બાજુમાં એક નાનકડું ગામ હોય છે તો એ ગામમાં ત્યાં રહેતી હતી અને એને જંગલ પ્રત્યે ખૂબ જ લગાવ હતો તેથી તે જંગલ છોડીને કઈ જવા નથી માંગતી પણ જે એના કાકા છે એને એને ભણતરનું મહત્વ સમજાવ્યું અને કીધું કે જે જીવનમાં અને જંગલમાં જેટલા જંગલો વૃક્ષો મહત્વ છે અને પુસ્તકો મહત્વ છે એટલું જ જીવનમાં ભણતરનું પણ ખૂબ જ વધારે મહત્વ છે એટલે જો તું ભણીશ નહીં તો તું આગળ નહીં વધી શકે અને આગળ નહીં વધ તો તું તારા જંગલ માટે કઈ બીજા સારા કાર્ય કરાશે તો એ પણ નહીં કરી શકે અને અહીંના લોકોને એના હક માટે પણ તું કઈ કરી નહીં શકે જો તું ભણી ગણીને આગળ વધીશ તો તું તારા જીવનમાં કઈ આગળ જઈ શકીશ અને આગળ કઈ વધી શકીશ તેથી કોલેજમાં મણિયા કાકાની પ્રેરણાથી શાળામાં પછી કોલેજમાં જઈને સારું શિક્ષણ મેળવી શકે આમ સૂર્યમણીના સારા ભણતરને લીધે તેનું જીવન છે એ બદલાઈ જાય છે તે પોતે ભણી ગણી અને પછી પાછી ત્યાં
રિપોર્ટર હોય છે પત્રકાર એની સાથે મળી અને એ પોતે આ ગામ માટે ઘણું બધું કરે છે પણ જો તે ભણી ન હોય તો આવું કંઈ કરી શકત ન કરી શકત જીવનમાં ભણતરનું ખૂબ જ મહત્વ છે જો તમે નહીં ભણો તો તમે જીવનમાં કાંઈ જ નહીં કરી શકો પણ જો ભણેલા હશો તો તમે ગમે તે જગ્યાએ ગમે ત્યાં જઈ શકશો અને તમે ક્યારેય જીવનમાં પાછા નહીં પડો એટલે ભણવું એ ખૂબ જ જરૂરી છે એટલે હંમેશા તમારે ભણવાનું છે એટલે ક્યારેય કોઈ વ્યક્તિ એવું કહેતું હોય કે મારે નથી ભણવું તો એ વિચાર છોડી દેજો કારણ કે જીવનમાં ભણતર ખૂબ જ મહત્વનું છે ભણતર વગરની જિંદગી છે એ નકામી છે ભણતર વગરની જિંદગી કેવી છે ધૂળ જેવી છે એટલે હંમેશા આપણે બધાએ સારું ભણવાનું છે બરાબર ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે કે સૂર્યમણીનું બદલાવમાં ભણિયા કાકાનો ફાળો જણાવો જે સૂર્યમણી છે એની જીવનમાં જે કઈ પણ બદલાવ હોય તો એ કોણ ઇન્ફાળો મણિયા કાકાનો ફાળો જણાવો એટલે એમાંના કાકા છે એનો ફાળો કઈ રીતે છે અને કેટલો છે એ આપણે જણાવવાનું છે તો કે સૂર્યમણીનું જીવન બદલાવવામાં મણિયા કાકાનો ફાળો ખૂબ જ મહત્વનું છે સૂર્યમણીને જંગલ છોડવું ન હતું પરંતુ તેને કાકાએ સમજાવી અને તેને બહાર ભણવા મોકલી અને તેને ભણતરનું મહત્વ સમજાવ્યું જેમ મેં તમને કીધું હતું એમ કે એને જંગલ છોડી દે કે અહીં નહોતું જવું કેમ કે તે જંગલ સાથે ખૂબ જ ગાઢ રીતે જોડાયેલી હતી પણ તેના કાકાએ તેને ભણતરનું મહત્વ સમજાવ્યું અને બહાર ભણવા માટે મોકલ્યું પછી સૂર્યમણી માન્યું હતું કે મારી આજીવિકા માટે જંગલ મને મદદ કરશે આ માન્યતા દૂર કરવા તેમને જંગલો લુપ્ત થઈ રહ્યા છે કદાચ આપણે જંગલો છોડવા પડે આ માટે ભણવું જરૂરી છે આ માટે સૂર્યમણીને ભણવા તૈયાર કરી હવે એને એના કાકાએ શું કીધું અને જે સૂર્યમણી છે એવું માનતી હતી કે મારે આખું જિંદગી છે એ આ જંગલ ઉપર ચાલશે પણ એના કાકાએ શું કીધું કે અત્યારે આ સમયમાં જે જંગલો છે એ લુપ્ત થતા જાય છે ઝાડ અને વૃક્ષો છે એ કપાતા જાય છે અને શહેર છે એ દિવસે દિવસે ગામ તરફ વધતા જાય છે ત્યારે આપણે જોઈએ છીએ કે ક્યારેક ફેટક્યા ગામ પૂરું થઈ જાય છતાં પણ બધે બિલ્ડિંગો અને રસ્તાઓ મકાનો બધું બને છે એટલે જંગલો છે એ શું થાય છે તો કે જંગલો છે એ લુપ્ત થતા જાય છે તો જો જંગલો લુપ્ત થઈ જશે તો આપણે ક્યાં રહીશું ને કઈ આપણે કર્યું નહીં હોય તો આપણે ક્યાં જશું આપણું જીવન કેવી રીતે આગળ વધશે એવી રીતે એને એના કાકા છે એ સમજાવે છે અને કદાચ એવો સમય પણ આવે કે આપણે જંગલો છોડવા પણ પડે તો આ માટે ભણવું છે એ ખૂબ જ જરૂરી છે આ માટે સૂર્યમણીને ભણવા માટે તૈયાર કરે છે કાકાએ સખત પ્રયત્ન કરી સૂર્યમણીને વિશનપુરની શાળામાં પ્રવેશ અપાવ્યો શાળાની ફી ગણવેશ અને પુસ્તકો માટે પૈસા ચૂકવવા ન પડે અને ત્યાં જ થઈ ભણી શકે તેવી વ્યવસ્થા કરી દીધી હવે એના કાકાએ તેને સ્કૂલમાં પ્રવેશ મેળવી આપ્યો ત્યાંની ફી ડ્રેસ છે યુનિફોર્મ છે પુસ્તકો અને ત્યાં જ લઈને તે ભણી શકે એવી એને વ્યવસ્થા કરી દીધી તો આમાં જે એના કાકા છે મણિયા કાકા એ ખૂબ જ મહત્વનો ફાળો ભજવ્યો છે તો ફરી એવો આખો પ્રશ્ન છે એ વાંચી જાઉં છું ફરી ત્યાંથી સામે લેજો સૂર્યમણીને જંગલ છોડવું ન હતું પરંતુ તેને કાકાએ સમજાવી અને તેને બહાર ભણવા મોકલી અને તેને ભણતરનું મહત્વ સમજાવ્યું કે સૂર્યમણી માનતી હતી કે મારી આજીવિકા માટે જંગલ મને મદદ કરશે આ માન્યતા દૂર કરવા તેને જંગલો લુપ્ત થઈ રહ્યા છે કદાચ આપણે પણ જંગલ છોડવા પડે આ માટે ભણવું છે એ ખૂબ જ જરૂરી છે આ માટે સૂર્યમણીને ભણવા માટે તૈયાર કરી અને કાકાએ સખત પ્રયત્ન કરી સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ અપાવ્યો અને શાળાની ફી ગણવેશ અને પુસ્તકો માટે પૈસા ચૂકવવા ન પડે અને ત્યાં જ રહીને ભણી શકે તેવી વ્યવસ્થા કરી દીધી તો આ પ્રશ્ન જવાબ છે એ તમારે બાકી બુકમાં લખી લેવાના છે અને આ પ્રશ્ન નંબર 3 છે પ્રશ્ન નંબર 3 છે એ તમારે રફબુકમાં 2 વાર લખવાનો છે ત્રીજો પ્રશ્ન 2 વાર લખવાનો છે રફબુકમાં અને બાકી જે છે એ તમારે ફેર બુકમાં છે બાકી બુક તમારે છે એમાં લખવાનું છે બરાબર તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ